સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગરૂર ખાતે આવેલ રામજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. કારતક મહિનામાં તુલસી વિવાહનો મહિમા અપરંપાર છે અને એટલે જ ભક્તો દ્વારા દર વર્ષે તુલસી વિવાહ ધામધૂમથી ઉજવીને ધન્ય બને છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના રામજી મંદિર ખાતે રામજી મંદિરના મહિલા મંડળ દ્વારા આજે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહનું સુંદર આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કિંમતીબેન રતિભાઈના ઘરેથી મામેરું રામજી મંદિરમાં આવ્યું હતું, તો કૃષ્ણ ભગવાનના યજમાન પટેલ સંજયભાઈ દેવજીભાઈના ઘરેથી ભગવાનનો વરઘોડો વાસ્તે ગાસ્તે નીકળ્યો હતો અને તુલસી માતાના યજમાન પટેલ અમિતકુમાર રમેશભાઈના ઘરે પહોંચ્યો હતો અને તુલસી માતાને લઈને રામજી મંદિરે વરઘોડો પહોંચ્યો હતો અને ત્યારબાદ રામજી મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયા હતા. તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પણ તુલસી વિવાહમાં ઉપસ્થિત રહીને ધર્મપ્રેમી લોકોનો ઉત્સાહ વધારવાની સાથે પોતે તુલસી વિવાહમાં ઉપસ્થિત રહ્યા હતા અને રામજી મંદિરમાં બિરાજમાન ભગવાન રામજી ભગવાનના દર્શન કરી પોતે ધન્યતા અનુભવી હતી. તો મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ પટેલ તથા મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીને ધામધૂમથી પરણાવી ભક્તિ સાથે ભગવાન અને માતાજીના લગ્નની અનોખી અનુભૂતિ કરી હતી. ગામના આગેવાનો ગ્રામજનો હાજર રહી તુલસી વિવાહનો આનંદ માણ્યો હતો. ઢીલરાવલ ZSTV પ્રાંતિજ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહના આયોજન આજરોજ પોગલું ખાતે રામજી મંદિરના જોડે રાખવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણ મહિલા મંડળ ખૂબ ધૂમધામથી તુલસી વિવાહ કરે છે. ની સતત 2 વર્ષથી જેવી રીતે આપણે લૌકિક જીવનમાં લગ્ન કરીએ છીએ એવી રીતે મહેંદી રસમ હોય કે પીઠીનું રસમ હોય એ ખૂબ 3 દિવસથી લગાતાર આ કાર્યક્રમ ચાલુ છે અને આજે ભગવાન કૃષ્ણ અને તુલસી માતાનું અહીંયા આપણે લગ્ન થઈ રહ્યું છે. તો ગામના દરેક લોકો ખૂબ ધૂમધામથી એમાં સહયોગ આપે છે, ખૂબ સરસ રીતે કાર્યમાં સફળતાપૂર્વક અને મહિલા મંડળ સતત સુંદર કામ કરતું રહે છે. આજથી ધનતેરસથી શરૂ થતા દિવાળીના પર્વની સાબરકાંઠા અરવલ્લીના તમામ જનતાને મારી હાર્દિક શુભકામનાઓ છે. દિવાળીનો તહેવાર આપ સૌના જીવનમાં સુખમય સમૃદ્ધિમય રહે એવી મારા તરફથી સૌને શુભકામનાઓ. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રણી એજ્યુકેશન આર્કેડના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, સાબરકાંઠાના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. આવનારું આપણું નવું વર્ષ ફળદાયી, શુભદાયી, નિરોગી નીવડે એવી મારી તથા મારા સમસ્ત કોલેજ સ્ટાફ વતી દરેકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપ નવા વર્ષમાં
ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.